થરાદ તાલુકાના મધ્યાહન ભોજન કર્મચારીઓએ તેમની વિવિધ પડતર માંગણીઓને લઈ આજે રજૂઆત કરવા માટે થરાદના ધારાસભ્ય સમક્ષ પહોંચી ગયા હતા. મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા લઘુત્તમ વેતન ધારા અનુસાર વેતન મેળવવાની માંગ સાથે અત્યારે ડિજિટલ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને જો ટૂંક સમયમાં સરકાર દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. માનનીય ધારાસભ્ય શ્રી ગુલાલસિંહ રાઠોડ સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે છેલ્લા 34 વર્ષથી મધ્યાહન ભોજનનું શોષણ થાય છે અને જે માનદ વેતન ધારા મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ માનદ વેતન આપવામાં આવતું નથી તો સાહેબશ્રીને વિનંતી કરવા આવ્યા કે આપ સરકારમાં રજૂઆત કરો અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ શોષણ મુક્ત થાય અને એમને લઘુત્તમ વેતન ધારાધોરણ મુજબ લઘુ માનદ વેતન મળે જે આપ સાહેબ શ્રી સરકારમાં રજૂ કરી અને ન્યાય અપાવો એવી રજૂઆત કરવા માટે આવ્યા છે. ન્યાય નહીં મળે શું કરશે? ન્યાય નહીં મળે તો અમે ધરણા કાર્યક્રમ કરશું. હાલ અમારું ડિજિટલ આંદોલન પણ ચાલી રહ્યું છે અને એ ડિજિટલ આંદોલન છેલ્લા 2-7 ચાલી રહ્યું પણ આજ દિવસ સુધી સરકાર એ ધ્યાને લેતી નથી તો અમે એ અમારું આંદોલન ચાલુ પણ રાખશું અને જરૂર પડે તો જલદ કાર્યક્રમ પણ આપશું. આજે જે લોકડાઉન છે એના લીધે અમે બહાર નથી નીકળી શકતા, સરકારશ્રીના નિયમો અનુસાર અમારે વર્તવું પડે છે, પણ જ્યારે આવી બાબત બનશે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું.